પ્રભુનો બંધાણી તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો આજ પીવું દર્શનનું અમૃત કાલ કસુંબલ કાવો તાલ પુરાવે દિલની ધડકન પ્રીત બજાવે પાવો તારી મસ્તીનો મતવાલો આશક એકલો તારા રૂપની હો તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારી આંખનો અફીણી હજી સુધી એનો પત્તો નથી. ઓલા બાજુ વાળા મણિબેન છે ને, તમે ક્યાંથી ઓળખો મણિબેન ને? મણિબેન દિવસમાં 10 વાર કાનજીભાઈ ને ફોન કરીને પૂછે છે, મને આની રેસીપી સમજાવો, મને પેલાની રેસીપી સમજાવો, મને ફલાણાની રેસીપી સમજાવો, મને પૂછડાની રેસીપી સમજાવો. કાનજીભાઈ આજે નક્કી જ કરી લીધું અને કાનજીભાઈ એને ફોન લગાવીને કહી દીધું કે હું આવું છું અને તમને હંદી રેસીપી સમજાવું છું. હવારના ક્યાંય હજી સુધી નથી આવ્યો. અને પાર્થભાઈ પણ રાતના એક વાગ્યો હજી સુધી આવ્યા નથી. તમે એક કામ કરો, તમે જમી લો, હું પાર્થભાઈને જમાડીને હું સૂઈ જઈશ. એની જરૂર નથી મૂલરાજભાઈ, તમને બહુ ઊંઘ આવે છે, તમે જઈને સૂઈ જાઓ. હા ના બેનબા, મને ક્યાં ઊંઘ આવે છે, તમે જમી લો, હું જમાડીને સૂઈ જઈશ. મૂલરાજભાઈ. જય શ્રી કૃષ્ણ. આટલી મોડી રાત્રે જાગી છે શું કામ? હેમંતભાઈ બરાબર તો છે ને? બધું જ બરાબર છે, ને હું એમને કારણે નહીં, તારા કારણે જાગી રહી છું. મારા કારણે શું કામ? મેં તો ફોન કરીને કહ્યું હતું ને કે હું મોડો આવવાનો છું. એનો મને ખ્યાલ છે પાર્થ, પણ તને જમાડ્યા વગર મને ઊંઘ કઈ રીતે આવે? ચલ હવે બેસ ને જમવા બેસી જા. અચ્છા મને એ નથી સમજાતું કે દુનિયાના તમામ પતિઓ જ્યારે જમવા બેસે ત્યારે એમ કેમ નથી વિચારતા કે એમની રાહ જોઈને એમની પત્ની પણ કદાચ જમી ન હોય. હજુ સુધી તું પણ નથી જમી? કારણ કે હું જાણું છું પાર્થ, તને એકલા જમવાનું નથી ગમતું ને. કોઈ જોઈ લેશે પાર્થ? કોણ જોશે આટલી મોડી રાત્રે આપણા બે સિવાય કોણ છે? Thank you.
છોડું, કોઈને નહીં છોડું, કોઈ મારા જીવનમાં દખલ દેશે તો હું નહીં સહન કરું, નહીં છોડું, કોઈને નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું, કોઈને નહીં છોડું. એ હેમંતભાઈ શાંત થાઓ, હેમંતભાઈ શાંત થાઓ, હેમંતભાઈ, હેમંતભાઈ, હેમંતભાઈ શાંત થા, હેમંતભાઈ, નહીં છોડું, કેવું લાગી રહ્યું છે સવારમાં? હવે ચલો નાસ્તો કરી લો, ચલો 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 ચલો, બેસી જાઓ બેસી જાઓ. હેમંતના વર્તનમાં કેટલો બદલાવ આવી રહ્યો છે. તું અને સુચિ કેટલું ધ્યાન રાખી રહ્યા છો. હું તમારા બંને ઉપર બહુ ખુશ છું. હેમંત તને અને મને પોતાની નજીક ક્યારે નથી આવવા દેતો, પણ બે દિવસની સંભાળમાં સુચિ એને કેટલો બદલી નાખ્યો છે. એના ચહેરા પરનું ઓછરી ગયેલું બધું નૂર ફરી પાછું આવી ગયું છે. હા મમ્મી, મને પણ હેમંતભાઈમાં ઘણા બધા ફેરફારો દેખાઈ રહ્યા છે, અને આ બધું સુચિની મહેનત અને એના વિશ્વાસના કારણે. હા મમ્મી, આજે હું મારી જાતને ખૂબ જ નસીબદાર માનું છું. મને સુચિ જેવી પત્ની મળી. ઓહો, આ પાર્થભાઈ ને સુચિ ક્યાં છે? એ લોકોએ તો કહ્યું હતું કે એ આપણને બધાને કોઈ સરપ્રાઈઝ આપવાના છે, પણ કમાલની વાત છે એ બંને જ ગાયબ છે. તો શું? અરે દીકરા, ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. આપણને બધાને ભેગા કર્યા એટલે ચોક્કસ કઈ કારણ હશે. વાત શું છે એની ખબર નથી, પણ કેવું ના જોઈએ, મામલો કઈક અટપટો લાગે છે. કારણ કે સુચિ જયારે મને બોલાવવા આવી ને ત્યારે ખૂબ જ ઉત્સાહિત હતી.
આવી ગયા. પાર્થભાઈ સુચી, તમે લોકો અમને કહ્યું હતું ને કે તમે અમને કોઈ સરપ્રાઈઝ આપવાના છો, અને હવે તમે બંને જ ગાયબ હતા. જોયા શું કરો છો? બોલો ને, શું સરપ્રાઈઝ આપવાના છો? કેવું જોઈએ ને સુચી? બહાર આવો. વાહ વાહ, યે હુઈ ના બાત. હેમંત ભાઈ, તમે તો પહેલા કરતા પણ વધારે હેન્ડસમ લાગો છો. દીકરા, આજે તારા ભૂતકાળને લાગેલી બધી ધૂળ તારા ચિત્રકામના રંગોમાં રંગાઈને ઠંકાઈ ગઈ છે. કેવું ના જોઈએ, પણ મને તો ખાતરી જ હતી કે આવું જ કંઈક હશે. અસલ રાજકુમાર જેવો લાગે છે. ગોપીબેન, ગોપીબેન, મને કહો કે આજે રસોઈમાં શું બનાવવાનું છે? તમે મને નહીં, આજે એને પૂછો. એકદમ અલગ લાગો છે ને, એકદમ જ કાયા પલટ થઈ ગઈ. આજે તો જમવામાં હેમંતભાઈને ભાવતી પૂરણ પૂરી જ બનાવશો. એને કેટલો શરમાય છે. આજે આપણો હેમંત કેટલો સુહાવણો લાગે છે. હેમંત બેટા, હેમંત બેટા, હેમંત બેટા, પા 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 પા
સાહેબ શું થયું? ડોક્ટર સાહેબ શું થયું છે મારા દીકરા હેમંતને? હમણાં મેં ઊંઘની ગોળી આપી છે એટલે આરામ કરશે, પણ મને એક વાત નથી સમજાતી કે હેમંત આમ અચાનક એટલો હિંસક કેવી રીતે બની ગયો. ડોક્ટર સાહેબ એ હું તમને સમજાવું છું. ડોક્ટર સાહેબ વાત એમ છે કે હેમંતભાઈ અચાનક પપ્પાને જોઈને પપ્પાજીને છોડવા જ તૈયાર નથી. ડોક્ટર હવે શું લાગે છે? ડોક્ટર સાહેબ ચિંતાનું કોઈ કારણ નથી ને? છે, ઓફકોર્સ છે મિસ્ટર સંઘવી. બીકોઝ એક તરફ હેમંતની માનસિક પરિસ્થિતિ સુધરી રહી છે અને બીજી તરફ હેમંત તમારી પર અચાનક આમ હુમલો કરે એ સ્પષ્ટ રીતે સૂચવી રહ્યું છે કે હેમંત પોતાની દુનિયામાંથી સંપૂર્ણ રીતે બહાર નથી આવ્યો. હેમંત પોતાની દુનિયામાંથી સંપૂર્ણ રીતે બહાર નથી આવ્યો. એટલે જણાવો, હેમંતની પત્ની અદિતિના મૃત્યુ બાદ હેમંતના મનને બહુ મોટો આઘાત લાગ્યો અને જે રીતે તમે મને જણાવ્યું એ પ્રમાણે એ બંનેના લગ્ન માટે તમને બહુ મોટો વિરોધ હતો. અને એને મન એના પ્રેમના ફૂલોથી બિછાવેલા રસ્તા પરના કાંટા તમે હતા. રાધર છો હેમંતે પોતાના મનમાં એક પોતાની અલગ જ દુનિયા વસાવી છે અને એ દુનિયામાં પોતાની પત્ની અદિતિનો પ્રેમ શોધી રહ્યો છે અને એ પ્રેમ ન મળતા એનો બધો જ ગુસ્સો ન્યુરોટિક એન્ડ સાયકોટિક ફ્રસ્ટ્રેશન એ વ્યક્તિ પર કાઢવા માંગે છે જે વ્યક્તિ અદિતિ અને એના મિલન વચ્ચે અવરોધો પેદા કરતો હોય. અને એ વ્યક્તિ કોઈ નહીં પણ તમે છો. અને એટલા માટે જ આજે એણે તમારા પર હુમલો કર્યો. અને સરળ શબ્દોમાં કહું તો હેમંતની દુનિયામાં ચાલતી લવ સ્ટોરીના સૌથી મોટા દુશ્મન તમે છો. અને જ્યાં સુધી એના મનમાંથી તમારી વિલન તરીકેની ઓળખ દૂર નહીં થાય ત્યાં સુધી જ્યારે જ્યારે તમને જોશે ત્યારે ત્યારે તમારા પર એ હુમલો કરશે. ડોક્ટર આનો કોઈ ઈલાજ નથી? છે ને, એનો એક જ ઈલાજ છે. હેમંતને એ જતાવવામાં આવે કે એનો આ વિલન હવે મરી ગયો છે. ડોક્ટર સાહેબ તમે આ શું બોલી રહ્યા છો? બેન, હેમંતની માનસિક સ્થિતિ એવી થઈ ગઈ છે
કે આપણા અને પોતાના વિશ્વ વચ્ચે અટવાઈ ગઈ છે અને એને સુધારવા અને એ ઇમોશનલ ટ્રોમામાંથી બહાર કાઢવા આપણે આ વચ્ચેનો રસ્તો જ અપનાવવો પડશે, જેથી કરીને હેમંત પણ બચી જાય અને એના મનમાં રહેલો વેમ પણ પીગળી જાય. હેમંત સુખભાઈ, એને મન તમારી હસ્તી કાયમને માટે વિસરાઈ જાય.